કચ્છમાં દર વર્ષે નિયમિત રીતે અનિયમિત પડતા વરસાદના કારણે પાણીની સમસ્યા ઉભી થાય છે. આમ પણ હવે કચ્છ નર્મદા પર આધારિત છે. કચ્છના પેટાળમાં પીવા લાયક પાણી ન હોવાના કારણે નર્મદા પર આધાર રાખવો પડે છે. તો TDS વધવાના કારણે ખેતીમાં ઉપયોગ કરી શકાય તે પ્રકારનું પાણી પણ ઉપલબ્ધ નથી. ત્યારે કચ્છમાં ડિસેલિનેશન પ્લાન્ટ સ્થપાય તો કચ્છના અચ્છે દિન શરૂ થઈ શકે તેમ છે. આ સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી પણ એક્શન મોડમાં છે અને મુંબઈમાં વાયબ્રન્ટ સમિટમાં કચ્છ સહિત રાજ્યમાં સ્થાપનાર ડિસેલિનેશન પ્રોજેક્ટ અંગેની માહિતી પણ ઉદ્યોગકારોને આપી હતી. 100 MLTની ક્ષમતા ધરાવતા ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવા પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુંબઈમાં વાયબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારો સાથેની 1-to-1માં જણાવ્યું હતું. વાયબ્રન્ટ ગુજરાત 2019ને લઈને નવી દિલ્હીમાં વ્યાપાર જગતના દિગ્ગજો સાથે મુલાકાત કરી હતી. તે સફળ રહી હતી. ત્યારે મુંબઈના ઉદ્યોગકારોને પણ વાયબ્રન્ટ ગુજરાતમાં રોકાણ કરીને ગુજરાત તથા દેશની વિકાસ યાત્રામાં સહભાગી બનશો તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ સેવી હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતનો સંબંધ હંમેશા અલગ રહ્યો છે. ઉદ્યોગકારો સાથે 1-to-1માં મુખ્યમંત્રીએ ફાઇનાન્શિયલી સર્વિસ ટુરિઝમ સહિતના સેક્ટરોમાં ગુજરાતે નેત્રદીપક વિકાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. સાથે જ 2022માં બુલેટ ટ્રેન મારફતે ગુજરાત અને મહારાષ્ટ્ર એકબીજા સાથે જોડાશે. આ તમામ તાલુકાના 96 તાલુકાના કચાતો અને બાકીના બધા તાલુકા એના તમામ ખેડૂતો કે જેને 7-12માં એનું નામ છે ખેતીમાં એને મેક્સિમમ 2 હેક્ટર, 2 હેક્ટર થી વધારે નહીં, હેક્ટર થી 6800 રૂપિયા એટલે 13,000 રૂપિયા. કચ્છમાં 2 લાખ ખેડૂત છે, બરોબર 2 લાખ ખેડૂત છે, હિસાબ ખેડૂતો 2 લાખ લોકોને હેક્ટર થી 6800 એટલે 12,600 રૂપિયા આપણે 6800 રૂપિયા એટલે 13,600 રૂપિયા દરેક ખેડૂતને એના ખાતામાં આપી દેવાના. ખેતી કરીને એને ખેતી નિષ્ફળ ગઈ છે તો આ પૈસા એને કામ લાગે અને વધારાનો એને પાક વીમો મળે. પાક વીમો પછી સરળથી છે પ્રીમિયમ ભરેલું એટલે કચ્છમાં કઈક 20-1000 ખેડૂતોએ પ્રીમિયમ ભર્યું છે 2 લાખ માંથી, એટલે પાછો પ્રીમિયમ મળશે એટલે પાક વીમો મળશે, બાકીના નહીં મળે.